હવે બીજેપીમાં ઇન્દ્રજીતભાઈ જરા આપની પાસેથી મારે એ જાણવું છે કે રાજ્ય સરકાર આ વિસ્તારમાં કઈ એવી મોટી યોજના લઈને આવી છે કે જે તમે આખા વિસ્તારને અપાવી શક્યા હોય, આ ભિલોડા વિધાનસભાને આપી શક્યા હોય એવી કઈ આદિવાસીઓ માટે ખાસ? આદિવાસી યોજનાનું આપણે વાત કરું તો પાકિસ્તાન જેવા મોટા દેશનું પૂરું બજેટ નથી એટલો. મિત્રો શાંતિ રાખો, તમને બોલવાની તક આપશે. ઇન્દ્રજીતભાઈ તમારી વાત પૂરી કરો. પાકિસ્તાન જેવા દેશની અંદર સંપૂર્ણ જે બજેટ નથી એટલું બજેટ ફક્ત વનબંધુ યોજનાનું ટ્રાઇબ એરિયામાં 15,000 કરોડનું ગુજરાત સરકાર દ્વારા બજેટ આપવામાં આવે. આમાં પાકિસ્તાન ક્યાં આવી ગયું? નહીં એમ નહીં, બીજા દેશ નું. પાકિસ્તાન અને શ્રીલંકાની ચર્ચા કરવા નથી સાહેબ મારી વાત. મારે તો ભિલોડા વાસીઓ માટે શું થઈ શકે એમ છે. અહીંયા આદિવાસીઓ માટે ભિલોડા ની અંદર વાત કરું, ભિલોડા ની અંદર એકલવ્ય મોડેલ બે સ્કૂલો આપી છે. ઓકે, કઈના વિદ્યાર્થીઓ મોડેલ સ્કૂલો બે આપી છે? મોડેલ સ્કૂલો કઈ જગ્યાએ આપી છે? એક છે શામળાજી 4 રસ્તા અને એક પટેળા. ઓકે, શામળાજી 1 અને શામળાજી 2. ઓકે, ત્રીજી મેઘરાજ ની હાલમાં, બીજું અહીંયા કેરંજાની સીમમાં સૈનિક સ્કૂલ છે. ફક્ત ટ્રાઇબલ સ્કૂલ છે. હવે આરોગ્યમાં બોલી જાઓ, આરોગ્યમાં શું આપ્યું? આરોગ્યમાં હમણાં 30 કરોડના ખર્ચે નવી સિવિલ નું હમણાં બની છે, હમણાં બની છે. તમે એમની સામે આરોપો લગાવો છો કે આરોગ્ય ક્ષેત્રે એમણે કશું નહીં કર્યું. ધારાસભ્ય તરીકે તમારા ઉમેદવારે શું કર્યું? ગુજરાતની અંદર વિધાનસભામાં જો સૌથી વધુ રજૂઆત કરી હોય આ ભિલોડા મેઘરાજની વિસ્તારની અંદર, તો ડૉક્ટર જોશીરાએ વિધાનસભાની અંદર ખૂબ સારી રજૂઆત કરી છે કે આદિવાસીઓ સર્વાંગી બજેટની વાત કરવામાં આવી છે એ ફક્ત ખાલી કાગળ ઉપર રહે છે. ભિલોડા મેઘરાજ શામળાજ વિસ્તારની અંદર એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનવી જોઈએ, અહીંયા ટ્રોમા સેન્ટર બનાવવાની વાત કરવી જોઈએ. આ અમે અગાઉ અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા પણ સરકારમાં આ પરિપત્ર કરવા માટેની વાત કરી હતી. આજ સુધી પણ ક્યાંય મલ્ટી હોસ્પિટલ નથી બની, ખાલી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું, પણ તે અત્યારે હાલના જે હૃદય જેવા ડાયાબિટીસ જેવા ગંભીર રોગના ડોક્ટરો કે ટેકનિકલ સ્ટાફ પણ નથી, તો આ કઈ રીતે વિકાસ કહેવાય? ધનજીભાઈ જવાબ છે તમારી પાસે? ભિલોડા અને જેમ કહે છે ભાઈ કે આદિવાસી સમાજ માટે વિકાસ નથી થયો, તો આદિવાસી સમાજ માટેનો શૈક્ષણિક વિકાસની કહીએ તો એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ એ આદિવાસી માટે જ હોય છે. એને પરીક્ષા પદ્ધતિથી એમાં એડમિશન આપવામાં આવે છે. બીજું તમને કહું, આદિવાસી વિસ્તારમાં પીએસસી અને સીએસસી સેન્ટર, ચોરીમાલા સીએસસી સેન્ટર એ પણ અમારા સરકારમાં થયેલું છે. અત્યારે હાલ જનાલીમાં પીએસસી સેન્ટર પણ અત્યારે મંજૂર થઈ ગયેલું છે. ભિલોડા તાલુક પાલ્લા પણ મંજૂર થયું. ભિલોડા તાલુકામાં ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર અમારી સરકારમાં થયેલું છે. આદિવાસી વિસ્તારમાં આરોગ્યની દ્રષ્ટિએ ડાયાલિસિસ સેન્ટર નતું. ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવાનું. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની વાત